गुड आफ्टरनून। धोरण दस अपने बात करता था अपना विषय अत्यारे अपने एम आग बढ़े खास कर आप व्याकरण टॉपिक पर था। हाँ, व्याकरण टॉपिक ने हूँ तमने बात करूँ आप संधि जोई गया था। संधि में आप स्वर संधि ने सीखिया था। हवे आपणे समासमां आगळ वधवानुं छे। એમ કે મિત્રો, મેં તમને કીધું તો સંધિના ત્રણ પ્રકારો છે, સ્વર સંધિ, વ્યંજન સંધિ અને વિસર્ગ સંધિ, જેમાં આપણે સ્વર સંધિ જે ખૂબ અગત્યની હોય છે એ સ્વર સંધિને શીખી ગયા હતા। હવે આપણે વાત કરવાની છે વ્યંજન સંધિની। વ્યંજન સંધિ પણ આપણે જોઈ ગયા છે, પણ આજે આપણે ખાસ કરીને અગત્યનો ટોપિક છે સમાસ, જે સમાસમાં આગળ વધવાનું છે। સમાસ મિત્રો, સમાસના સાત પ્રકાર છે, પણ સમાસ શીખતા પહેલાં મેં તમને ધોરણ નવમાં વિભક્તિ કરાવેલી, એ વિભક્તિ જો બધાને યાદ હશે તો તમારે સમાસ શીખવા એકદમ સરળ રહેશે। કેમ કે વિભક્તિ ઉપર જ મહત્ત્વના તત્પુરુષ અને કર્મધારાય બે સમાસ રહેલા છે, અને આ બે સમાસ જે ખૂબ મહત્ત્વના અને અગત્યના સમાસ છે। તો મિત્રો, તમે આમ તો આ સમાસને નવમા ધોરણમાં પણ શીખી ગયા છો। હવે નવમા ધોરણમાં તમે સમાસ શીખી ગયા છો એને અનુલક્ષીને જ મારે તમને વાત કરવી છે। તમને એ ખબર છે કે સમાસના કેટલા પ્રકાર હોય છે અને સમાસના પ્રકારો બધા તમારે ઉદાહરણ સહિત કરવાના આવે છે। જો ઉદાહરણ સહિત તમે સમાસના બધા પ્રકારો કરી જશો તો તમને સમાસની અંદર ખૂબ સરળતા પડશે। અને બીજું ખાસ એક મારા તમને એ જણાવવાનું હતું, જે આમ તો ખાસો સમય થઈ ગયો છે એટલે હજી કાંઈ ખાસ તમને ન કહી શકું, પણ સમાસ બાદ અલંકાર આવશે આપણે, અર્થાલંકાર અને શબ્દાલંકાર, અને ત્યારબાદ આપણે તો કે શબ્દાલંકાર અર્થાલંકાર થઈ ગયા પછી આપણે ખાસ કરીને સૌથી મહત્ત્વનું કહી શકાય એ છંદને આપણે શીખવાના રહેશે। હવે છંદની વાત કરું હું મિત્રો તમને, એ પણ ખૂબ અગત્યના છે। હાલ આપણે આપણો વિષય છે સમાસ, એમાં જ આગળ વધશું। નવમા ધોરણમાં તમે સમાસ વિશે અભ્યાસ કર્યો હતો, તમે શીખ્યા પણ હતા, હવે એ બિનજરૂરી પુનરાવર્તનને આપણે ટાળવું છે। હવે આપણે લાઘવ સાધવા જે નવી પ્રયુક્તિઓ યોજાઈ છે એ પ્રયુક્તિઓને સમાસ કહે છે। જેમ કે જ્યારે ભાષા વ્યવહારમાં સમાસ પ્રયોજાય ત્યારે તેનું અર્થઘટન ખૂબ મહત્વનું હોય છે, એટલે કે સમાસને સમજવા માટે આપણે ઉપરથી બહારથી અર્થનું આરોપણ નથી કરવાનું હોતું, પણ તેની રચના વખતે જે વિગતો ટાળવામાં આવી હોય તે અર્થ આપણે સમજવાનો હોય છે। આ નહીં મુકાયેલી વિગતોને તમારી સામે ફરીથી મૂકવાની ક્રિયાને
આપણે સમાસ વિગ્રહ કરી છે. સમાસને સમજવા માટે, ઓળખવા માટે વિગ્રહ અનિવાર્ય બાબત છે. તમે સમાસના પ્રકારો કહું તો એક દ્વંદ્વ સમાસ, બીજો તત્પુરુષ સમાસ, ત્રીજો કર્મધારય સમાસ, ચોથો ઉપપદ સમાસ, પાંચમો મધ્યમપદલોપી સમાસ, છઠ્ઠો અવયવી ભાવ સમાસ અને સાતમો દ્વિગુ સમાસ, જેમાં તમારે દ્વંદ્વ, તત્પુરુષ અને કર્મધારય અને ઉપપદ આ બધા સમાસ તમને યાદ હશે. તો હું તમારી સામે કેટલાક વાક્યો બોલું છું, એમાંથી તમારે દ્વંદ્વ અને તત્પુરુષ સમાસને ઓળખવાનો છે. જેમ કે આપણે હવે સમાસના હું તમને અમુક શબ્દ તમારી સામે મૂકું છું, એમાંથી તમારે ઓળખવાની છે. માની લ્યો કે એક તમને હું વાક્ય આપું છું, દસ રૂપિયે હારો ભાત એ જ પ્રમાણે બધી ચીજવસ્તુ. તો આ વાક્યમાં ચીજવસ્તુ છે એ સમાસ છે, એનો વિગ્રહ કરી તો ચીજ અને વસ્તુ એ દ્વંદ્વ સમાસ થશે અને પ્રત્યે લાગે એટલે. બીજો સમાસ કહું તો સૂર્ય મંદિરે ગુજરાતનો હું ધવલ તેજનો ભૃંગ. તો આમાં સૂર્ય મંદિર છે એ સમાસ છે, એ તત્પુરુષ સમાસ છે. કેમ કે સૂર્ય મંદિરનો વિગ્રહ કરી તો સૂર્યનું મંદિર. ત્રીજું વાક્ય છે, રિક્ષા ભાડાના જવા આવવાના બીજા 80 રૂપિયા થયા. તો એમાં રિક્ષા ભાડું એ સમાસ છે આ વાક્યમાં, અને તત્પુરુષ સમાસ છે, એનો વિગ્રહ કરી તો રિક્ષાનું ભાડું. તત્પુરુષ સમાસ નો ની નું ના રો રી રૂ રા ષષ્ઠી વિભક્તિ ઉપર આધારિત હોય છે. દ્વંદ્વ સમાસમાં અને પ્રત્યય હોય છે. હવે આપણે ત્યાર પછીનો ચોથું વાક્ય, સોરી તમને એમાં બે સમાસ છે, રિક્ષા ભાડું અને જવા આવવાના, એટલે જવા અને આવવાના, એ પણ સમાસ છે, એ દ્વંદ્વ થશે. એટલે આ એક વાક્યમાં તમને તત્પુરુષ અને દ્વંદ્વ બંનેના શબ્દો મળે છે. ચોથો, દશેરાના દિવસે રાવણ વધ કરવાની જરૂર નથી, જેમાં રાવણ વધ આ શબ્દ સમાસ છે. રાવણ વધ એટલે રાવણનો વધ. તો નો પ્રત્યય આવતો એ ષષ્ઠી વિભક્તિનો આપણે તત્પુરુષ સમાસ દર્શાવી શકીએ છીએ. એવી જ રીતે માની લ્યો કે કોઈ થોડુંક તમારી સામે અઘરું વાક્ય મૂકી દે, શરીફ ડાકુઓ ગરીબ પ્રજાના હાડમાસ ચૂથવામાં અરેરાટી નહોતા અનુભવતા. તો આમાં હાડમાસ શબ્દ છે એ સમાસ છે. સમાસનો શબ્દ જો આખો અલગ તરી આવશે. હવે હાડમાસ એમાં થશે હાડ અને માસ. હવે અને પ્રત્યય જો આવે તો એ દ્વંદ્વ સમાસ કહેવાય. હવે તમે આમાંથી બધા શબ્દો તારવી શક્યા અને સમાસને તારવ્યા બાદ શું કરવાનું, એ આપણે સમાસનો વિગ્રહ કરવાનો હોય છે. તો આપણે સમાસનો વિગ્રહ પણ કર્યો, પણ હવે એ વિગ્રહના આધારે આપણે એનો પ્રકાર નક્કી કરવાનો હોય કે કયો સમાસ છે. તો તમને ફરી એક વખત બધા વાક્યમાંથી વિગ્રહ કરીને કહું છું. પહેલા વાક્યમાં ચીજવસ્તુ એ છે ચીજ અને વસ્તુ, એટલે દ્વંદ્વ સમાસ. બીજા વાક્યમાં સૂર્ય મંદિર, સૂર્યનું મંદિર એટલે તત્પુરુષ. ત્રીજામાં
રિક્ષા ભાડું એટલે રિક્ષાનું ભાડું એ તત્પુરુષ, પણ હજી એક એમાં શબ્દ હતો જવા આવવાના, એટલે જવા અને આવવાના એટલે દ્વંદ્વ સમાસ. ચોથા વાક્યમાં રાવણ વધ એટલે રાવણનો વધ એ તત્પુરુષ સમાસ. છઠ્ઠા વાક્યમાં હાડ માસ, હાડ અને માસ એટલે દ્વંદ્વ સમાસ. તો હવે તમે આવી રીતે સમાસને તારવીને શબ્દોમાંથી ઓળખી શકશો, એનો વિગ્રહ કરશો એટલે તમને સમાસનો પ્રકાર મળશે. તો હજી તમને આવા કેટલાક નીચેના વાક્ય આપું છું, જે તમે વાંચો અને પહેલાં સામાસિક શબ્દને તમે ઓળખી એનો વિગ્રહ કરીને ઓળખાવો. પાના નંબર 33 ઉપર આ વાક્યો છે અને તમારે વાંચવાના છે અને સમાસને ઓળખવાનો છે. જેમ કે હું પહેલાં તમને વાંચીને ઓળખાવી દઉં છું, પછી તમારે એનો જવાબ આપવાનો છે. જે વ્યક્તિ દાવ પેચ રમે અને છળ કપટમાં રાજે, તેનું શરીર સાવ નિરોગી ન રહી શકે. પેલું વાક્ય છે. બીજું, ભણેલા લોકો ખાવા પીવામાં અભણની માફક વર્તે છે. જો આ બધા વાક્યો તમારે લખીને વાંચવાના છે, એમાંથી સમાસને તારવવાનો છે. ત્રીજું વાક્ય, દાળ ચોખા આપો તો ખીચડી બનાવી ના. ચોથું વાક્ય આપું છું, ભણવા ગણવાની ઉંમરે અને રમવાની ઉંમરે કોઈ ખેતરમાં ચાર કાપતો કે બળતણ માટે લાકડા કાપતો. પાંચમું વાક્ય છે, જીવલો આવે ત્યારે બાનું થોડું ઘણું કામ પણ કરી જાય. આ પાંચ વાક્યમાંથી તમારે સામાસિક શબ્દ તારવવાનો છે, એનો વિગ્રહ કરવાનો છે, અને ત્યારબાદ પછી તમારે એ કયો સમાસ છે એ તમારે દર્શાવવાનો છે. તો તમારો વાંચવાનો સમય શરૂ થાય છે, ચાલુ કરો. મિત્રો, વચાઈ જાય, ધ્યાન પડી જાય એટલે મને કયો ન સમજાય એ સમાસ પણ મને કયો, જેનો હું તમને વિગ્રહ કરી અને હમણાં સમજાવવાનો છું. તૈયાર થાય એ પ્રમાણે મને કયો એટલે આપણે ફરી પાછા આગળ વધશું. હું માનું છું ત્યાં સુધીમાં તમે બધા વાક્યોમાં નજર પણ મારી લીધી હશે. બધા વાક્યોની અંદર તમને
सामासिक शब्द पण मळी गया हशे। तो हवे ए सामासिक शब्दनो विग्रह करीने हूँ तमने क्यों समास कहेवाय ए सर्वप्रथम द्वंद्व समास शीखड़ावुं छुं। हवे तमे जोयुं के मैं जे वाक्य आप्यामां सामासिक शब्द कयो छे, तमे बधे ध्यानथी वाच्या हशे। એ કંઈ રહી પણ નહીં ગયા હોય કે તારવ્યા પણ નહીં હોય, હવે એ શબ્દનો વિગ્રહ કરવાનો છે। કેમ કે વિગ્રહ કરશું તો જ આપણે ઓળખી શકશું। તો એ સામાસિક શબ્દોના હું તમને હવે જવાબ આપું છું, અને વિગ્રહ કરીને એ ક્યાં ક્યાં સમાસ છે એના પ્રકાર પણ તમને કહું છું। જેમ કે હમણાં જ તમે વાંચ્યા એના જવાબ આપું છું, તમે તમારા મનથી જોઈ લેજો કે આપણા કેટલા સાચા છે અને કેટલા શબ્દ આપણા ખોટા છે, એના ઉપરથી તમને ખ્યાલ આવી જશે। તો પહેલા શબ્દમાં દાવપેચ શબ્દ નીકળે છે, જેનો વિગ્રહ થશે દાવ અને પેચ, એ હશે દ્વંદ્વ સમાસ। બીજામાં છળકપટ શબ્દ આવશે, સામાસિક શબ્દ, એમાં છળ અને કપટ એ પણ દ્વંદ્વ સમાસ થશે। ત્રીજા વાક્યમાં ખાવા પીવામાં શબ્દ આવશે, એટલે ખાવામાં અને પીવામાં એ પણ દ્વંદ્વ સમાસ થશે। ત્યાર પછી ચોથામાં દાળ ચોખા શબ્દ આવશે, દાળ અને ચોખા એ પણ દ્વંદ્વ સમાસ થશે। પાંચમામાં ભણવા ગણવાની આવશે, એટલે ભણવાની અને ગણવાની આમ એનો વિગ્રહ થશે, એ પણ દ્વંદ્વ સમાસ। જ્યારે છઠ્ઠામાં થોડું ઘણું, એટલે થોડું કે ઘણું કે આવે તો પણ દ્વંદ્વ સમાસ બને છે। તો હવે તમે આ સમાસ તારવી શક્યા અને બધા સમાસનો વિગ્રહ કરીને એ બધા તમને મેં દ્વંદ્વના જ ઉદાહરણ આપ્યા હતા, એટલે તમે હવે દ્વંદ્વ સમાસને પણ ઓળખી શક્યા। જો તમે એ ઓળખી શક્યા હોય તો હવે આપણે આગળનામાં પણ એવા વાક્ય આપીને તમને તત્પુરુષ સમાસ શીખડાવવા છે। તો હજી હું તમને એવા થોડા વાક્ય આપીશ કે જેમાંથી તમે સામાસિક શબ્દ ગોચશો અને એનો વિગ્રહ કરશો તો તમને તત્પુરુષ સમાસ મળશે। વાક્યો ખાસ મિત્રો ત્યારની ગણે ધ્યાન આપજો, પાંચ વાક્યો આપું છું, તમારી પાંચ જે વાક્યને જોઈ અને પછી આગળ વધવાનું છે। પેલું છે શ્રી વીરચંદ ગાંધીનો દેશપ્રેમ તેમની વાતોમાંથી ઝળકતો હતો। બીજું વાક્ય છે આવી રીતે તો જીવલો ક્યારેય ઋણમુક્ત નહીં થઈ શકે। ત્રીજું વાક્ય છે વજન વધે તો વધે પણ મનગમતું ખાવાનું, એવી આપણી જીવવાની શૈલી। ચોથું બાપુજીના સ્વર્ગવાસ પછી બધું બાએ સંભાળી લીધું। પાંચમું તમે પ્રયોગ વાંચીને શીખો તેના કરતાં પ્રયોગશાળામાં પ્રયોગ કરીને શીખો તેની તો મજા જ જુદી છે। હવે તમને આમાં મેં આ પાંચ વાક્યો આપ્યા છે, એ પાંચે વાક્યના ઉત્તર તમારે જોવાના છે। તમારે આ વાક્યો લખી તમારી નોટબુકમાં હોમવર્કમાં વાક્યો લખી એમાંથી સામાસિક શબ્દ કાઢવાના છે, અને સામાસિક શબ્દનો વિગ્રહ કરી એના પ્રકારને તમારે શોધવાનો છે। હમણાં અત્યારે જ તમે એ સામાસિક શબ્દને ગોતીને એનો પ્રકાર છે એને તમે શોધીને એનો વિગ્રહ કરશો એટલે તમને એ મળી જશે। જો કે હોમવર્ક તો હું આપવાનો જ છું, પણ હાલ અત્યારે તમારા પાંચ વાક્યને વાંચવાના છે
તમારી બુક્સમાં અત્યારે ને અત્યારે લખો, એમાંથી તમે તમારી રીતે તમારો સામાસિક શબ્દ છે એને શોધવાનો પ્રયત્ન કરો. હવે સામાસિક શબ્દ તમને મળી ગયા બાદ તમારે એ સામાસિક શબ્દનો વિગ્રહ કરવાનો છે, અને સામાસિક શબ્દનો વિગ્રહ થઈ ગયા બાદ તમારે સમાસનો પ્રકાર ગોતવાનો છે. જેમ કે આપણે પહેલા દ્વંદ્વ સમાસ જે પ્રમાણે ગોતિયા હતા એમ જ ગોતવાનું છે, એટલે તમને અહીં બીજા જે ખૂટતો શબ્દ હશે એના ઉપરથી ખ્યાલ આવી જશે. મિત્રો, પાંચેય વાક્ય ધ્યાનથી તમારે વાંચવાના છે. હું તમને 2 મિનિટનો સમય પણ આપું છું, અને પાંચેય વાક્યો વાંચીને ત્યાર પછી તમારે એમાંથી સામાસિક શબ્દ ગોતવાના, એનો વિગ્રહ કરીને કયો સમાસ છે એ જવાબ તમારે આપવાના છે. પછી હું તમને હમણાં ઉત્તર આપવાનો છું, પણ તમારા કેટલા સાચા પડે છે એ મારે તો જોવું છે. તો ખાસ કરીને પાંચે પાંચ વાક્ય ધ્યાનથી વાંચી જાઓ, પાંચેય વાક્ય લખી લ્યો, ત્યારબાદ પાંચેય વાક્યના સામાસિક શબ્દ ગોતો, પછી એ શબ્દનો વિગ્રહ કરો, અને ત્યારબાદ તમે સમાસનો પ્રકાર ઓળખાવો. તો તમારો સમય શરૂ થઈ છે, તમે હવે આરામથી 2 મિનિટનો સમય આપું છું, ગોતી લ્યો, ત્યારબાદ આપણે આગળ વધશું. ટાઈમ નાવ સ્ટાર્ટ. જરૂરી મિત્ર, વાક્યમાંથી જોઈ અને સામાસિક શબ્દ છે એટલે ખાસ ધ્યાનમાં લેવું, કેમ કે સામાસિક શબ્દ સાચો મળશે તો જ એનો વિગ્રહ થઈ શકશે, અને સામાસિક શબ્દનો વિગ્રહ થઈ શકશે તો જ તમે સમાસના પ્રકારને ઓળખી શકશો. ઓકે, કાંઈ વાંધો નહીં, હું જ તમને સામાસિક શબ્દ ગોતી અને એનો વિગ્રહ કરી દઉં છું. પહેલા વાક્યમાં આપણને સામાસિક શબ્દ મળે છે દેશ પ્રેમ, એનો વિગ્રહ થશે દેશ માટેનો પ્રેમ. નો પ્રત્યય આવે તો તત્પુરુષ સમાસ એનો જવાબ થશે. બીજો છે ઋણ મુક્ત, ઋણમાંથી મુક્ત, માંથી આવે છે એટલે તત્પુરુષ સમાસ, કેમ કે બીજીથી સાતમી વિભક્તિ એમાં તત્પુરુષ સમાસ આવે છે. ત્યાર પછી મનગમતું એટલે મનને ગમતું, તત્પુરુષ સમાસ. ત્યાર પછી સ્વર્ગવાસ એટલે સ્વર્ગમાં વાસ, તત્પુરુષ સમાસ. ત્યાર પછી પ્રયોગશાળા એટલે પ્રયોગ માટેની શાળા, એ પણ તત્પુરુષ સમાસ થશે. હવે તમારે આગળ નીચેના અમુક સમાસ વાંચવાના છે અને ગંભીરતાથી વિચારવાના છે, અને પછી આપણે એનો વિગ્રહ કરવાનો છે. પણ અહીંથી લેક્ચર પૂરો થાય છે એ પહેલાં હું તમને આજનું હોમવર્ક આપી દઉં. આ દ્વંદ્વ અને તત્પુરુષ સમાસના 5-5 વાક્યો, એનો સામાસિક શબ્દ કરવાનો છે, એનો વિગ્રહ કરવાનો છે, અને એના પ્રકારને દર્શાવવાના છે. બીજું આપણે આવતા લેક્ચરમાં જોશું, સમજશું. પણ હોમવર્કની અંદર હાલના સમયે તમારે આટલી વસ્તુ છે તે મને તૈયાર કરીને આપવાની રહેશે.
આવતા લેક્ચરમાં પણ આપણે હોમવર્ક જ જોવાનું છે, ત્યાર પછી સમાસમાં જ આપણે આગળ વધવાનું છે. અહીંથી આપણે આપણા લેક્ચરને વિરામ આપીએ છીએ. અસ્તુ.